દીકરી રચનાના ઘરે મંગળવારે સવારે લગ્નની ચહેલ પહેલ હતી લગ્ન બાદ પતિના ઘરે સુખી દાંપત્ય જીવનના સપના જોઈ રહેલા રચનાને અંદાજો પણ ન હતો કે તેના ઘરે આવી રહેલા જનૈયો સાથે આવી દુર્ઘટના થશે અને જાન ઘર સુધી પહોંચશે જ નહીં ઘણા દિવસ સુધી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં અચાનક જ એ ઘરની સાથે સાથે આખા ગામમાં સન્નાટો ફેલાયો છે ગામના સરપંચ જીતેન્દ્ર પટવાલે જણાવ્યું કે મંગળવારે સાંજે સાત વાગે કાંડા મલ્લા ગામમાં જાનના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી જાનાઈઓના સ્વાગત માટે ગામની બહાર ગેટ સજાવવામાં આવ્યો હતો અને હલવાઈ પકવાન બનાવવામાં આવ્યા હતા એ જ સમયે ગામની એક વ્યક્તિ પર ફોન આવ્યો અને એક દુઃખદ સમાચાર મળ્યા હતા પરિવારના લોકોને ગામથી પાંચસો મીટર દૂર જાનની બસ ખીણમાં પડવાના અને જાનાઈઓના લાપતા થવાના સમાચાર મળ્યા હતા અને સૂચના મળતા જ આખા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો વરરાજા સંદીપ સલામત છે એ સમાચાર મળતા ગામ લોકોને થોડી રાહત મળી હતી પરંતુ વરરાજાના પરિવારજનો અને અન્ય જનાઓના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા જાનના સ્વાગતની તૈયારી કરી રહેલા લોકો કામકાજ છોડી દુલ્હનના આંગણામાં ભેગા થઈ ગયા હતા અને ઘણા લોકો ઘટના સ્થળે જવા નીકળ્યા હતા દુલ્હન મોડી રાત સુધી વરરાજાની રાહ જોતી રહી પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે વરરાજા દુલ્હનના ગામ સુધી પહોંચી ન શક્યો અને આટલા ખતરનાક એક્સિડન્ટ બાદ તે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી પોતાના ઘરે પાછો ગયો હતો કોઈને પણ અંદેશો ન હતો કે દીકરીની જાન ઘર સુધી પહોંચશે નહીં આ દુર્ઘટનામાં હેમકેશ્વરના તાલસા ગામના આઠ લોકોના જીવ ગયા છે અને મોટાભાગના લોકો લગ્નમાં હાજરી આપવા માટે જાનમાં જોડાયા હતા મૃતકોમાં એક જ પરિવારના પાંચ લોકોનો સમાવેશ થાય છે દોસ્તો બધા લોકો માટે તમે ઓમ શાંતિ લખી શકો છો તો બસ આ ત્રણ વિડીયો ફરી મળીશું ના વિડીયો સાથે